जय सोमनाथ मित्रों, आ लेक्चर में आपणे प्लुरल शीखवानुं छे। प्लुरल एटले के बहुवचन, एक वचन ने अंग्रेजी में सिंग्युलर कहेवामां आवे छे। कोई एक नाउन छे, एक होय तो एक वचन छे, एमने बदले बे होय तो बहुवचन, एथी वधु होय तो पण बहुवचन। एटले आ पेन अने आ बधी जे पेन छे, घणी बधी ए पेन्स एवुं कहेवाशे। હવે બહુવચન કરવા માટેના મહત્વના મુખ્ય રૂલ એટલે કે 80% શબ્દોમાં આ ચાર નિયમ લાગુ પડશે, પરંતુ અમુક શબ્દો એવા છે, અમુક નામ એવા છે કે જેનું બહુવચન કરવા માટે આ ચાર રૂલ લાગુ પડતા નથી, કે જેને આપણે એક્સેપ્શન કહીશું એટલે કે અપવાદ કહીશું। હવે શરૂઆત કરીએ કે પહેલા કયા ચાર રૂલ એ છે કે જે મેજોરિટી નામમાં લાગુ પડે। તો હવે જોઈએ એનો પહેલો રૂલ છે કે મોટાભાગના શબ્દોને અથવા મોટાભાગના નામને એસ લગાડવાથી, શું લગાડવાથી, એસ લગાડવાથી એમનું બહુવચન થશે। એવા ઘણા શબ્દો છે અને કે જેમાં માત્ર એસ લગાડો એટલે બહુવચન થાય, જેમ કે કાર તો કાર્સ, ગર્લ તો ગર્લ્સ, પેન તો પેન્સ, એટલે કે એક મોટર હોય તો કાર, ઘણી બધી મોટર હોય તો કાર્સ, એક છોકરી હોય તો ગર્લ, છોકરીઓ હોય તો ગર્લ્સ, મેં હમણાં વાત કરી એક પેન પેન પેન્સ। એટલે પહેલું રૂલ એ છે કે શબ્દને અંતે કે નાઉનને અંતે એસ લગાડતા એનું પ્લુરલ એટલે બહુવચન બને। હવે બીજો રૂલ એવો છે કે કોઈ શબ્દને છેડે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ એક્સ કે ઝેડ હોય તો એસ ન લગાડતા ઈ એસ લગાડવું પડશે। જો એસ પરથી તમને યાદ રહેશે ડબલ એસ, એમના પરથી યાદ રહેશે એસ એચ, એમના પરથી યાદ રહેશે સી એચ, ઓ એક્સ કે ઝેડ હોય તો આપણે એમનું બહુવચન કરવા માટે ઈ એસ લગાડીએ। ભલે એક્ઝામ્પલ એક એક આપું, પેલા એસ નું એક્ઝામ્પલ લઈ, બી એસ બસ એટલે એક બસ, વધુ બે કે વધુ હોય તો બસીસ, ક્લાસ તો ક્લાસીસ, જોઈએ ડબલ એસ નો રૂલ જોયો, એસ એચ માટે ડીઆઈએસ ડીસ તો ડીસીસ થયું, સી એચ માટે બેન્ચ તો ઈએસ લાગેલું છે બેન્ચીસ માટે, ઓ પોટેટો ટોમેટો મેંગો ઓ તો ઈએસ લાગ્યું, એક્સ માટે બોક્સ તો બોક્સીસ, જેડ હોય તો જેમ કે બસ તો બધી, તો આવી રીતે કોઈ નાઉન કે શબ્દને અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ કે એક્સ કે જેડ હોય તો આપણે એમનું પ્લુરલ એટલે કે બહુવચન કરવા માટે ઈ એસ લગાડવું પડશે। ત્રીજો નિયમ એવો કંઈક છે કે કોઈ શબ્દને છેડે વાય હોય, શું હોય, વાય હોય તો શું કરીશું, તો એમાં બે રૂલ છે અંદર પેટા રૂલ। પેલો કે વાયની આગળનો અક્ષર જોવાનો, એ અક્ષર સ્વર છે કે વ્યંજન, સ્વર કે અક્ષર છે એ ઈ આઈ ઓ યુ, તો વાયની આગળનો જે અક્ષર છે એ સ્વર છે કે વ્યંજન એ જુઓ। તો પેલા બે શબ્દોમાં આ અક્ષર વાયની આગળનો ઓ અને ઈ એ સ્વર હોવાને કારણે મેં માત્ર એસ લગાડેલો છે, પરંતુ વાયની આગળનો અક્ષર વ્યંજન હોય જેમ કે કોપીમાં પી, સિટીમાં ટી, તો વાય નો આઈ કરી અને ઈએસ લાગે એમ ન યાદ રહે તો વાય ચેકીને આઈ ઈએસ લગાડો, એટલે વાય નો નિયમ થઈ ગયો। અંતિમ રૂલ કઈ કેવો છે કે કોઈ શબ્દને છેડે એફ કે એફ ઈ હોય તો એફ કે એફ ઈ ને ઇરેઝ કરો, કાઢી નાખો, રિમૂવ કરી દો અને એમને બદલે વીએસ લાગશે, જેમ કે નાઇફ એટલે ચાકુ, એફ ઈ કાઢી શું લગાડી દીધું વીએસ, વાઇફ એક હોય તો વધુ હોય તો વાઇફ, બરાબર ને, ચાકુ એક હોય તો નાઇફ, વધુ હોય તો નાઇફ, તો એફ કે એફ ઈ ચેકી અને વીએસ લગાડવાનું, જેમ થીફ એટલે ચોર, એફ છે ચેકી નાખો, વીએસ લગાડ્યો, લીપ એટલે પાંદ, પાંદડું, એફ ચેકી, વીએસ લગાડી દીધો। તો દોસ્તો આ જે ચાર રોલ છે એ કોઈ નાઉન નું બહુવચન કરવા માટે તો ઉપયોગી થશે જ,
પણ સાથે સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય હોય કરતા થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો એમાં હું તમને શીખવતો હોઉં કે ક્રિયાપદ ને છેડે એસ કે એસ લગાડો પણ ક્રિયાપદ ને છેડે એસ કે એસ કઈ રીતે લાગશે તો આ ચાર રૂલ થી જેમ કે પ્લે હોય તો પ્લેઝ પણ ડ્રાઈવ હોય તો વાય નો આઈ કરીને એસ પીએલયુસી કે પ્લગ હોય તો માત્ર એસ બરાબર છે અને ટીચ ટીએસસીએચ હોય તો એસ તો આ એસ કે એસ લગાડવાના રૂલ ક્રિયાપદ નું રૂપ થર્ડ પર્સન સિંગ્યુલર કરતા હોય ત્યારે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ માં એસ કે એસ લગાડવા માટે આ ચાર રૂલ ને ફોલો કરો એ વાત કરી દીધી હવે શરૂઆત કરીએ એક્સેપ્શન ની એટલે કે અપવાદ અપવાદ શું અને મેજોરિટી એક્ઝામમાં દોસ્તો તમને ખ્યાલ છે કે નિયમ ને વિરુદ્ધ એટલે કે અપવાદ કે જેમાં નિયમ ના લાગુ પડતા હોય એવા નાઉન નું બહુવચન કરવાનું આપણે વારંવાર પૂછે છે તો શરૂઆત કરીએ કે આ ચાર રૂલ લાગુ નથી પડતા એવા અપવાદ જે છે એ ક્યાં છે તો એમાં અહીંયા મેં બ્લેક પેન થી જે દર્શાવેલા છે નાઉન કે જેમાં ઓ છે અને ઓ નો નિયમ આપણે દોસ્તો એવો છે કે ઓ કોઈ નાઉન ને અંત્ય હોય તો આપણે ઈએસ લગાડીએ છીએ પરંતુ આટલા શબ્દો એવા છે કે એમાં ઈએસ ના લાગે એમાં માત્ર એસ લાગશે તો જુઓ ફોટો જીઓ કિલો પિયાનો મેમો બોલેરો ચલો સ્ટુડિયો કાર્ગો ડાયનેમો બરાબર ને તો આમાં માત્ર એસ લાગ્યું જયારે આ એકલો તો શબ્દ એવો કઈક છે સ્ટમક એટલે પેટ આ શબ્દ કન્ફ્યુઝિંગ થાય કે ભાઈ સીએચ છે સરે એવું કીધેલું છે ડીસ વાળો જે છે બેન્ચ વાળો શબ્દ બરાબર એમાં સીએચ લાગેલું હતું તો એસ લગાડ્યું હતું તો સ્ટમકમાં અહીંયા એસ કેમ નહીં તો કે આ એક અપવાદ છે અને સ્ટમકમાં માત્ર એસ લાગશે જયારે બ્લુ પેન થી દર્શાવેલા જે લેટર છે અક્ષર જે છે એમાં એફ છે હવે આ જે બ્લુ પેન થી દર્શાવેલા વર્ડ શબ્દો મેં દર્શાવ્યા એમાં જે જેમાં લાસ્ટમાં એફ લેટર આવે છેલ્લે જુઓ તો એફ નો વીએસ થાય એવો રૂલ મેં તમને લાસ્ટમાં ચોથો રૂલ આપ્યો પરંતુ એફ નો વીએસ અહીંયા થશે બરાબર ચીફ હુપ્સ અને સાથે બીજો એક શબ્દ એડ કરી દો ચેફ આપણે રસોઈ હોય ને માસ્ટર ચેફ તો ચેફ ચીફ હુપ્સ રૂફ ગલ્ફ સેફ્સ ક્લિફ્સ વિફ્સ ટ્રુફ્સ તો આવા જે શબ્દ છે એમને માત્ર એસ લગાડતા બરાબર છે બહુવચન થશે વીએસ થશે નહીં જયારે અહીંયા જે શબ્દો આપેલા જે છે બ્લુ બરાબર કે જે બ્લુ પેન થી દર્શાવેલા શબ્દો છે એમાં એમાં બધા બંને સિંગ્યુલર અને પ્લુરલ બંને અલગ અલગ થાય અટપટો એમાં કોઈ રૂલ નહીં લાગુ પડતો બીજો તો એમાં પેલું મેન જે છે એમ એએન છે એનું બહુવચન કરતા એમ ઈએન થયું પણ વુમન નું વિમેન એ કરી ઈ એટલે યાદ રાખો કે મેન માં એ વચ્ચે છે તો એનું ઈ થશે પછી વુમન હોય પોલીસમેન હોય પોસ્ટમેન હોય જેન્ટલમેન હોય મિલ્કમેન હોય ગમે તે બરાબર શું થશે એનું ઈ થશે જયારે ગુઝ જહાઝ ગુઝમાં ડબલ ઓ ડબલ ઈ ટૂથ બરાબર એક દાંત તો ટૂથ ઘણા બધા તો ટીથ ફૂટ આપણે ફૂટબોલ રમતા હોય શું થાય ફૂટનું ફીટ માઉસ એનું માઇસ થશે લાઉસ નું લાઇસ થશે ઓક્સ એમનું ઓક્સિજન થશે હવે જો કાવ શબ્દ એવો છે કે એમાં ઘણી વખત સીઓ ડબલ્યુ એસ કાવસ પણ લખેલું હોય એવા એ શબ્દ કરેક્ટ છે પણ એમને અપવાદમાં જોવા જઈએ તો કાવનું કાયમ બહુવચન થાય છે ચાઇલ્ડ ચિલ્ડ્રન મોડિયમ મીડિયા લોકસ લોજી રેડિયસ રેડી હવે આ શબ્દ કેવા આપેલા છે એ કઈક અલગ છે જુઓ બરાબર તે શોર્ટ વર્ડ ટૂંકો એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ સીએમ ચીફ મિનિસ્ટર મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો ઘણા બધા ચીફ મિનિસ્ટર સીએમ ભેગા થયા હોય તો સીએમ કહેવાય પણ બહુવચન છે તો શું કરીશું આપણે
तो એના માટે સ્મોલ એસ આવે શું આવશે સ્મોલ માત્ર એસ નહીં એમપી ઘણા બધા હોય તો એમપી ઘણા બધા સીએમ હોય તો સીએમસ પણ એસ સ્મોલ આવશે આ એક નિયમ થોડો યાદ રાખવા જેવો છે હવે અહીંયા જે તમારી સમક્ષ નાઉન રજૂ કરેલા છે એમાં કેટલાક માત્ર એકવચનમાં જ વપરાય અને અમુક માત્ર બહુવચનમાં જ વપરાય તો એમને સોલ્વ કરી લઈએ કે માત્ર એકવચનમાં વપરાતા શબ્દો અને માત્ર બહુવચનમાં જ વપરાતા શબ્દો આટલા માટે ઉપયોગી થાય કે આ કોઈ શબ્દ છે જે માત્ર એકવચનમાં જ વપરાય બરાબર એમની સાથે તમને બ્લેન્ક્સ આવે વર્ક ફોર્મની અથવા વર્ક એગ્રીમેન્ટ માટે તો આ જે શબ્દો છે એમની સાથે તમે ક્રિયાપદનું રૂપ એકવચન જ રાખજો અને આમની સાથે ક્રિયાપદનું રૂપ બહુવચન જ રાખજો આ અગત્યનું છે અને અહીંયા જે દર્શાવેલું છે એમાં પ્લુરલ દર્શાવેલું છે એમની સાથે ક્રિયાપદનું રૂપ પણ પ્લુરલ આવશે જ્યારે એકવચન છે એમની સાથે ક્રિયાપદનું રૂપ પણ એકવચન એટલે સિંગ્યુલર આવશે તો હવે એવા કેટલાક શબ્દો કે જે આપણે એવું લાગે કે અહીંયા ભાઈ એસ લાગેલો છે આ તો બહુવચન હશે તો કે ના 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 એ એકવચન છે જુઓ એમાં ન્યૂઝ મેથ્સ ઇનિંગ્સ મમ્સ વેગ્સ પોલિટિક્સ સીનરી હેર ફર્નિચર બિલિયર્ડ આ જે શબ્દ છે આ જે નામ છે એ માત્ર ને માત્ર એક વચનમાં જ વપરાય છે એમનું બહુવચન નથી થતું અને આ શબ્દ દાખલા તરીકે કહું કે ન્યૂઝ ઇઝ વેરી બેડ તો ન્યૂઝ ઇઝ આવશે મેથ્સ ઇઝ ઇઝી સબ્જેક્ટ ઇઝ આવશે પણ જયારે પીપલ આર પોલીસ આર કેટલ આર ફોક તો અહીંયા માત્ર બહુવચન જ તો અહીંયા મારો કહેવાનો મતલબ એમ છે કે આ જે શબ્દો તમને દર્શાવેલા છે એ માત્ર બહુવચનમાં યુઝ કરજો તો પીપલ પોલીસ કેટલ ફોક બરાબર ક્લિનિજી ક્રિટેરિયા બાયોડેટા ટ્રાઉઝર શૂઝ શોર્ટ સ્પેક્ટેકલ સીઝર આ બધા શબ્દ હંમેશા બહુવચનમાં વપરાય એમની સાથે વર્બ એગ્રીમેન્ટ ને લગતી બ્લેન્ક્સ આવે અને ક્રિયાપદ મૂકવાનું છે તો આમની સાથે બહુવચન નું ક્રિયાપદ હશે જયારે આમની સાથે સિંગ્યુલર હશે ઓકે હવે અહીંયા મેં ટેટી એવી દર્શાવેલી છે એવું એક કોષ્ટક છે કે જેમાં મેં ટોટલ પાંચ શબ્દો લખેલા છે બરાબર છે કે એ પાંચ શબ્દો એકવચન અને બહુવચન બંને એમનું સરખું જ થાય તો સ્વાઈન નું બહુવચન સ્વાઈન ડિયર નું ડિયર વુડ નું વુડ ફિશમાં આવ્યું છે કે ફિશને ફિશનું ફિશ જ થાય પ્રોફેશનલી પણ ઈએસ લગાડેલું હોય તો એ ખોટું નથી પડતું સી તો સી આ વાત થઈ ગઈ એકવચન બહુવચનની હવે આમના કરતા પણ વધારે કંઈક અપવાદ કે જે તમને એરર ડિટેક્શનમાં પૂછી શકે એ પણ મને એવું થયું કે ભાઈ સ્ટુડન્ટને દર્શાવી દીધા હું તો એમાં કંઈક એવું છે કે આ ચાર શબ્દો પાંચ લખેલા છે ને હવે એમાં જુઓ હંડ્રેડ થાઉઝન્ડ મિલિયન બિલિયન અને સ્કોર આ પાંચ શબ્દો એવા દર્શાવેલા છે કે એમાં એસ લગાડી પણ શકાય એમાં એસ ન પણ લગાડી શકાય તો એ વળી શું તો એમના માટે મેં બે એક્ઝામ્પલ આપ્યા કે થાઉઝન્ડ હંડ્રેડ મિલિયન બિલિયન કે સ્કોર એમની આગળ સંખ્યા દર્શાવેલી હોય તો તમારે એમનું બહુવચન કરવું નહીં એટલે કે 600 પીપલ બરાબર ને અહીંયા જુઓ 600 પીપલ 6000 સ્ટુડન્ટ ગમે તે હોય અહીંયા સંખ્યા આપેલી હોય તો 100000 કે આ કોઈનું બહુવચન એસ લાગશે નહીં પરંતુ ક્યારે લાગશે જયારે વાક્ય એવું આપ્યું હોય કે હંડ્રેડ્સ ઓફ પીપલ આપણે લોટ્સ ઓફ કહીએ ને હંડ્રેડ્સ ઓફ પીપલ એટલે અહીંયા ઓફ આપી અહીંયા કોઈ નામ લાગ્યું હોય તો એસ લાગવું પડશે જો મેં દર્શાવેલું છે બરાબર કે હંડ્રેડ્સ ઓફ પીપલ જો 600 પીપલ તો એમાં એસ નથી લાગ્યો હંડ્રેડ્સ ઓફ પીપલ તો એમાં એસ લાગેલો છે ખાસ અગત્યની વાત છે અને અહીંયા ત્રણ એવા નામો આપેલા છે એ પણ થોડાક કન્ફ્યુઝન ઉભું કરે એમાં સન ઇન લો એટલે તો શું થાય તો કે જમાઈ થાય બરાબર છે હવે સન ઇન લો આ શબ્દ છે એમનું બહુવચન કરવાનું કીધું સન ઇન લો તો સન ઇન લો છે એનું બહુવચન કરવા માટે જે શરૂઆતના તબક્કાનો શબ્દ છે એમાં તમારે એસ લગાડવાનું સન ઇન લો નું બહુવચન થશે સન્સ ઇન લો તો ડોટર ઇન લો નું શું થશે ડોટર્સ ઇન લો
એટલે જુઓ તબક્કા પણ દર્શાવેલા છે, બે તબક્કા, ડબલ શબ્દો છે, બરાબર, કમ્બાઈન્ડ છે. એ બે શબ્દમાં આવી રીતે આવે ત્યારે શરૂઆતનો શબ્દમાં જો મેં રેડ લાઈન કરેલી છે એમાં બહુવચન થશે. જ્યારે મેલ સ્વિમર્સ, ફિમેલ ટીચર્સ, મેલ સ્વિમર્સ, ફિમેલ ટીચર્સ આવા જે શબ્દ ડબલ આવે ત્યારે બંનેમાં, એટલે કે એમ એ એલ નું શું થયું, એમ ઇ એલ, અને સ્વિમર નું સ્વિમર્સ. જયારે ત્રીજો તબક્કો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, તો બોયફ્રેન્ડ તો બોયફ્રેન્ડ્સ માત્ર પાછળનો શબ્દ છે, એમનું બહુવચન થશે, આગળના શબ્દોનો અહીંયા થશે નહીં. કેમ કે આમનું એડજેક્ટિવ પાછળ દર્શાવેલું છે, આમનું એડજેક્ટિવ અહીંયા આગળ દર્શાવેલું છે, જયારે આ બંનેમાં નાઉન છે. એટલા માટે સન ઇન લો નું સન્સ ઇન લો, મેન સ્વિમર નું એમ ઇ એન મેન સ્વિમર્સ, બોયફ્રેન્ડ નું બોયફ્રેન્ડ્સ. તો આવી રીતે મેં પ્લુરલના તમામ રૂલ કે જે તમારી સમક્ષ દોસ્તો રજૂ કરી દીધેલા છે. આ ટોપિકમાંથી તમને વર્બ અગ્રીમેન્ટ માટે ખૂબ ઉપયોગી થશે, તમને એરર ડિટેક્શન યા તો એરર ફાઇન્ડ કરવામાં ખૂબ ઉપયોગી થશે, અને સાથે સાથે સિંગ્યુલરનું પ્લુરલ કેવી રીતે કરવું એ પણ ઉપયોગી થશે. પરંતુ ક્યારેક ચેન્જ પ્લુરલ હોય અને એક વાક્ય આપેલું હોય, જેમ કે હી ઇઝ અ ટીચર, તો ધે આર ટીચર્સ, એટલે કે હી સી ઇટ નું ધે થશે, જ્યારે ધીસ નું ધીઝ, ધોજ નું ધેટ નું ધોજ થાય. તો હી સી ઇટ નું શું થશે, હી સી ઇટ નું ધે, આઈ નું વી, યુ નું તો યુ જ રહેશે, ધીસ નું ધીઝ, ધેટ નું ધોજ. તો આ જે વાત કરી એ સર્વનામનું બહુવચન છે, અને વર્ગ નું બહુવચન બરાબર એમ ઇઝ આર, એનું વોઝર જેમ આપણે ભૂતકાળમાં કરીએ, એમ ઇઝ નું આર, વોઝ નું વર, આવી રીતના એક ક્રિયાપદ નું પણ ચેન્જ થઈ, અને પ્લુરલ વખતે જયારે કોઈ સેન્ટેન્સ એક વચનમાં આપેલું છે એને પ્લુરલ બહુવચનમાં બનાવું ત્યારે પણ તમને ઉપયોગી થશે. તો હું આશા રાખું છું કે તમે પ્લુરલના કોઈ પણ ક્વેશ્ચન ઇઝીલીથી સોલ્વ કરી શકશો. થેન્ક યુ દોસ્તો.